શું સમસ્યા? હું આ સી બિલ્ડિંગમાં 8મા માળે રહું છું. ગઈ 30 સપ્ટેમ્બરે સવારમાં 7 વાગ્યામાં કાસ્ટ તૂટવાનો અવાજ આવ્યો, એટલે બહુ આઈડિયા ન આવ્યા, પણ બાજુવાળાને ખબર પડી કાસ્ટ તૂટ્યો છે એટલે અમને જગાડ્યા. કંઈ પણ વસ્તુ કાસ્ટને અટક્યા વગર પણ અચાનક તૂટી પડે છે. અત્યાર સુધીમાં 7 થી 8 વખત આ રીતે કાસ્ટ તૂટી ગયો છે, એટલે અચાનક કોઈને વાગી જવાનો અમને બહુ ડર લાગે છે. આટલી સારી રેસિડેન્સી છે અને આવી ઘટના બને છે, શું કહે છે? આમાં ખરેખર કોન્ટ્રાક્ટરને એની તપાસ કરાવવી જોઈએ, કાસ્ટની લેબોરેટરી કરાવવી જોઈએ, સરખું ફિટિંગ છે કે નહીં, ફિનિશિંગ છે કે નહીં, એ બધી તપાસ કરી અને એને જે કાંઈ સુધારા વધારા કરવા પડે એ જરૂર કરવા જોઈએ. કારણ કે બીજી કોઈ વસ્તુ હોય તો હજી સલાહી લઈએ, પણ આમાં અકસ્માત સર્જાવાની શક્યતા પૂરી હોય. બીજી કેવી કેવી સુવિધાઓ જે બિલ્ડરે આપવાની વાયદા કર્યા હતા નથી આપ્યા? હા, ઘણી સુવિધા આપવાના વાયદા કરેલા, ટોટલ 45 ઇમ્યુનિટી બતાવેલી, એમાંથી અમને હજુ કંઈ સોંપેલું નથી. આપની માંગ શું છે? અમારી માંગ છે કે અમને જલ્દીથી જલ્દી અમારી જે ઇમ્યુનિટી છે એ અમને સોંપી દે, અને બાકીનું જે આ કાસ્ટવાળું છે એ જલ્દી જેમ બને એમ વહેલા વહેલા એનું કંઈ સોલ્યુશન લાવે એવી અમારી ગણતરી છે. આપનું નામ ને આજે આ ગરબા લેવાનું આ રીતે કેમ? મારું નામ ઈશા દરસંડિયા છે, હું સેલિબ્રેશન હોમ્સમાં રહું છું. અને અહીંયા અમે તપેલી લઈને રહેવાનું કારણ એ છે કે અહીંયા અમારે સેફટી નથી, અમે ટ્રેડિશનલ પહેરી શકતા એમ નથી, અને ટ્રેડિશનલ માથે અમારે તપેલી ટ્રેડિશનલ અમારે ઉપયોગ તરીકે કરવી પડે છે, કે ભાઈ છોકરાઓ સેફ નથી અમારા. ઉપરથી કાચ પડે છે, બિલ્ડરે અમને સરખી રીતે કાચ ફિટ કરી નથી આપ્યા, કાચ એમને એમ છે, ફ્રેમિંગ વગરના કાચ છે, ને કાં તો ચેન્જ કરી આપો કાં તો અમને કંઈ પણ બીજી સુવિધા કરો, કેમ કે અમારા બાળકની કોઈ સેફટી છે જ નહીં અહીંયા કોઈ પ્રકારની. તો આમાં બાળક શું ગમે તે જે તે કોઈ પણ વ્યક્તિ આવે અહીંયા, હા, અને ગમે તે વ્યક્તિ આવે તો પણ અમારે અહીંયા સેફટી નથી, ગમે ત્યારે પડે, કાચનું કંઈ પહેલું નથી, ફિક્સ નથી કોઈ.